હમણાં ચૂંટણી ગઈ ને હમણાં મ્યુનિસિપાલિટી, મ્યુનિસિપાલિટી એક જણો ચૂંટણીમાં ઉભો રહ્યો અપક્ષમાં, બહુ મજા આવે એમાં. અપક્ષમાં લડ્યા લડતા હોય ને એના બોર્ડે પોતાના નિશાને પોતાના પોતે પોતાનો એના ને એના ફોટા પાડે. એક હાવ ઝીણો જોક્સ કહું, યાદ આવ્યો અત્યારે. એક બેન શોપિંગ કરવા ગયા, હાવ તાજો, હાવ અત્યારે જ બન્યો. અલે પણ અંદરથી નીકળે તો કહી દેવાય ને તમને. હા, એક બેન શોપિંગ કરીને આવ્યો ત્યાં પતિએ પૂછ્યું કે શું શું લીધું? એ કે બે બકલ લીધા, બે વીટી લીધી અને 20 સેલ્ફી લીધા. આ ટ્યુબલેટ થાય ત્યારે દાંત કાઢજો, અત્યારે હસવાની જરૂર નથી. કારણ કે લાંબી વેટીવાળા ફટાકડા મોઢા બહુ ફૂટે. અને ઘણાને 15 દી પછી સમજાય કે આ લે 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 સેલ્ફી લે લે રે. તમે કરે જો કે નહીં સેલ્ફી? હા, માણસ સેલ્ફી થઈ ગયો. હાવ સારું. અપક્ષમાં લડતો હતો ચૂંટણી, અને એમાંય ભાઈ ગામડામાં આટે મારે મારીને ઓલી ખુલ્લી જીપમાં રખડી રખડીને માટી ખાઈ ખાઈને ગળું બેસી ગયેલું. અને છેલ્લા દિવસો પ્રચારના ભૂંગળા બાકી બંધ કરવાના, એક જ દી આડો અહીં જે ભાષણ કરતા હતા બંધ ગળું, ગળા બેસી ગયેલા હોય ને એ નેતાઓને કોઈ સાંભળે તમે વાયો? હકીકત આમ નેતાઓને આમ જોકે આનંદી બેને સારું બોલે. અત્યારે ત્રણ નો જમાનો છે, મંદી મોદી ને આણંદી. હા, હું તો હમણાં સાંભળતો હતો, બેન ને ગોથું ખાઈ ગયો. ભાઈઓ મિત્રો, આપણે ગુજરાત ને ગતિશીલ બનાવવું છે. ખરેખર હમણાં માલ છે ગતિશીલ જ બનવાનું છે, એવું ગતિશીલ બનવાનું. રાજ્ય રીંગણી સોંપી આવો, હવારે ડાયરેક્ટ રીંગણા જ ઉતારવા જવાનું. મિત્રો, એટલે ઓલા નેતા બિચારા ઉભા રહેલા અપક્ષમાં, અને ગળું બહેનને જેણે ભાષણ ચાલુ કર્યો, ભાઈઓ તથા બહેનો, જય હિન્દ જય ભારત, નમસ્કાર, હું તમારા ગામમાં મતલબ આવ્યો છું. એકવાર તમે મને મત આપી દો, પછી તમે સૌ અને હું સૌ. સદા કઈ પ્રશ્ન હોય એ કયો? પ્રશ્નનું કીધું ને તે ભાઈ ઉભા છે, તમારા બાપાના દાઢીના 2 રૂપિયા બાકી છે ભાઈ. એ ભાઈ ગ્રાન્ટ આવ્યા પછીનો મુદ્દો છે ભાઈ. હવે બાપની દાઢીઓને ગ્રાન્ટ માલી કાઢતા હોય, બીજો કઈ પ્રશ્ન હોય એ કયો? બીજો તો એક વડીલ ઉભા છે, એને એવું કીધું, બીજો કઈ પ્રશ્ન નથી, અમારા ગામમાં સ્મશાન નથી. બસ એક સ્મશાન, આઝાદી આવે 65 વર્ષ થઈ ગયા, તમારા ગામમાં દાંતો કાઢશો સ્મશાન ની વાત? સ્મશાન નથી, પણ મિત્ર હું વસન આપું છું. એક સ્મશાન નહીં, એકવાર મને જીતાડી ગયો અને ઘેરે ઘેરે સ્મશાન નો બનાવી દો, મારું નામ ગુકલું નહીં. ગામે મત ન દીધા ને માર્યો. બોલવું સદનતા દાતારી સુરપંથ, યતા અભ્યાસા નહીં મિલે વો તો બિના કૃપા ભગવાન. પણ એક પ્રાર્થના કરીને કહું સાહેબ, કે આ રાષ્ટ્રને, આ દેશને, આ ગરવી ગુજરાતને મારે ને તમારે આગળ લાવવી છે, તો મારીને તમારી સિવાય કોઈ નહીં લાવી શકે. સરકાર ભરે બદલ્યા કરે, હું તમે જાગૃત નહીં થાય તો બીજું કોઈ નહીં કરી શકે. આ ગામની નિશાળ એ સરકારની નથી, મારી છે, મારા ગામની છે. અને તમારી બાજુ તો ખૂબ જાગૃતિ, હકીકત કહું સાહેબ, તમારો ખેડૂ નબળો ન હોય. આવો અમારે, અમારા ભાગમાં તો ધારાસભ્યો એવા આવ્યા છે, 5-5 વર્ષ ધારાસભામાં પૂરા કર્યા, તો અહીં એને ખબર નથી ટીડીઓ મોટો કહેવાય કે તલાટી મોટો કહેવાય.
તલાટી મંત્રી આવે તો ધારાસભ્ય ઉભા થઈ જાય, આવો આવો મંત્રી સાહેબ આવો, તારે ન ઉભો થવાય, હું મંત્રી સાહેબ આવો, એને જ ખબર નથી મારા હું પાવર છે. અમુક કોકના નામે જ ઓળખાય, પોતાનું નામ જ નહીં. આ એરુની માસીનું કઈ નામ ખરું? એરુની માસી નીકળે એનું કઈ, એરુની માસી એનું નામ જ નહીં, એમ ઘણા એરુની માસીઓ છે. હા નહીં સમજે, અહીંયા શું કહો તમે? મહેસાણા એરુની માસી, માસી જ કહો તમે. અને ચોખવટ કરી દઉં, હું ભાવનગર જિલ્લાનો છું અને આપણા તમારા જિલ્લામાં અને અમારી જિલ્લામાં થોડી ઘણી ભાષામાં ફેરફાર થાય. હું સાચું જ બોલતો હોઈશ, પણ અહીંયા તમે એનો બીજો અર્થ કરતા હો તો માફ કરજો. સાપની માસી, ગોગાની માસી, કારણ કે આપણું આપણું ગુજરાત એવું છે ને, જેમ ભાત ભાતના મોતીથી ઈંઢોણી અને ભરત રૂડું લાગે ને, એમ આપણી દરેક જિલ્લાની ભાષા અલગ અલગ. ભાવનગર જિલ્લાની ભાષા લ્યો, પછી થોડાક તમે રાજકોટમાં જાઓ તો એ રાજકોટની ભાષામાં થોડોક ફેર થઈ જાય, રનો અળો થઈ જાય. આપણે કે નીકળ્યા થાય, એ કે નીકળ્યા થાય. ન્યાલી થોડાક જામનગર વ્યા જાઓ તો થોડીક ભાષામાં ફેરફાર થઈ જાય, આપણે કંઈ મેળ્યા થતા તા કે ભાટક્યા થાય. આપણે કંઈ માણસ સારો તો કે માટી ઠાવ કહો. અહીં આ બાજુ તમે આવો એટલે એક એક લીટો ઘરનો આવે, કાકા તા કોકા. અરે મારો પ્રોગ્રામ હતો આ બાજુ, તે એક ભાઈ બહુ સરસ બોલતા હતા. માયાભાઈ આહિર આવ્યા છે સૌરાષ્ટ્રમાંથી અને આપણે સાંભળવાનું છે. હા જોવા જેવું કશું નથી ભાઈ, સાંભળવાનું છે, શાંતિથી બેહવાનું, દાંત નહીં કાઢવાના. તો આવ્યા છે તો આપણે એનું સન્માન કરવું જોઈએ. ગામના સરપંચ પૂંજાજીને વિનંતી કરીએ, ભાઈ એમને સોલું અઢાડીને સન્માન કરે. તે પૂંજાજી આવ્યા તેજ માથે, પણ સાહેલ ભાઈ આમ કરીને ઉભા રહ્યા, આમ અહીંયા હું આમ જોયા કરું. પછી મારી આતુરતાનો અંત આવ્યો, મેં ભાઈ ઓઢાડી ગયો ને, મને કે હોઈ જાવ પછી ઓઢાડો ને ભાઈ, મને અહીંયા હું ઉડાવો તો બોલો. મારો શાહીબાગ પોલીસ ગ્રાઉન્ડમાં ભીગું હતા ને ભાઈ પોગ્રામ, આમ હતા ભૂપતભાઈ બધા, તો પોલીસ ગ્રાઉન્ડમાં પોગ્રામ અને ત્યારે ડીજી પાંડે સાહેબ હતા અને એડિશનરમાં સૈયદ સાહેબ હતા. અને મારું સન્માન રાખેલું, સન્માન એ માટે રાખેલું કે એકવાર ત્યાં ટાઉન હોલમાં પ્રોગ્રામ હતો ગાંધીનગર, અને ત્યારે મુખ્યમંત્રી મોદી બાપુ હતા. આપણે તો એમ જ કહેવાય ને, એટલે મેં એને એમ કીધું, મેં કીધું આ તમે પોલીસને એમ કહો કે નાકાબંધી કરો તો નાક બંધ કરી બેહદ થાય. એને પણ ગાડીઓ તો છે જ નહીં, ઝીપડીઓને ધક્કા મારો ત્યારે. એટલે ત્યારે કંઈક નવા વાહનો ફાળવેલા પોલીસને, પોલીસ મારી ઉપર રાજી થઈ કે માયા ભાઈ તમે બહુ મને સારું કામ કર્યું, મારું ત્યાં પ્રોગ્રામ તો ત્યાં તો સાયલ સિવાય બીજું કાંઈ સન્માનમાં જે સાયલ હતી ઈજ ને એમ. એટલે એ સાલ લઈને મેં છોકરાઓને કીધું, મેં કીધું અને સાલુ પાછી હારી હતી, એ ખોટું નહીં, મેં અને ક્યારેક જ આવી હારી સાલુ અમારા હાથમાં આવે. મેં કીધું આ હાચવીને ઘરે રાખજો, શાળામાં ઓઢે લાગ્યા છે. શિયાળો હતો ને ઠંડી હતી, તો હું ઘરે હૂતો, આખી રાત ઊંઘ જ ન આવી, આખી રાત એકલી હું ઉડ્યું જ વાગ્યા કરી હતી તો એની. અરે એક સાહેબ તમને કહું, રોડ ઉપર ઉભેલા ને એક જણો મોટો આમ, જો હજી આપણા દેશમાં ખબર જ નથી પડ્યો કે એ ક્યાં વાહનમાં કેટલા બેહાઈ,